फ्रेंड्स, हर्षना किचन मेनू में तमारू स्वागत छे। आजना स्पेशल मेनू में आपणे बनावीशुं भरेला पाका केळानुं शाक। पाका केळानुं शाक तो तमे घणी वार बनाव्युं हशे, परंतु भरेला पाका केळानुं शाक ए केवी रीते बने ते हुं तमने आजे बतावीश, अने ते पण नवी रीते। तेना माटे मैं अहींया त्रण पाका केळा लीधा छे, अने आपणे एकदम वधारे पड़ता पाका केळा पण नथी लेवाना, अने थोड़ा कड़क पण नथी लेवाना। पछी आपणे एनी डीच कापी लईशुं अने एक केळामांथी त्रण भाग करी लईशुं। एवी ज रीते मैं अहींया बधा केळाने कापी लीधा छे। त्यार पछी तमे विडियोमां जोई शको छो ते प्रमाणे आपणे वच्चेथी कट करी लेवाना छे। केळा कट थई जाय त्यार पछी केळामां भरवा माटેનો મસાલો બનાવી લઈશું। તેના માટે મેં અહીંયા એક બાઉલમાં 2 ચમચી જેટલા શિંગના દાણાનો ભૂકો લીધો છે। પછી એમાં 3 ચમચી જેટલા ધાણા જીરું પાવડર ઉમેરીશું। ભરેલા કેળાના શાકમાં શિંગના દાણાનો ભૂકો ઓછો અને ધાણા જીરુંના પાવડરનો પ્રમાણ વધારે રાખવાનું છે। પછી એમાં 1/2 ચમચી જેટલી હળદર ઉમેરીશું। પછી એમાં 1/2 ચમચી જેટલું લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। પછી એમાં 1/2 ચમચી જેટલું લીલું મરચાંની પેસ્ટ ઉમેરીશું। મેં અહીંયા લાલ અને લીલું બંને મરચાંનો ઉપયોગ કર્યો છે, તમે એકલું લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો। પછી 1/2 ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરીશું। 1/2 ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું। પછી એમાં થોડો ગરમ મસાલો ઉમેરીશું, અને ગરમ મસાલો ઓપ્શનલ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો। પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। પછી એમાં 1/2 વાડકી જેટલી લીલી કોથમીર ઉમેરીશું। કોથમીર થોડી વધારે ઉમેરશું તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। પછી એમાં 2 ચમચી જેટલું લીલું લસણ ઉમેરીશું। પછી એમાં 1/2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ઉમેરાઈ જાય ત્યાર પછી બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું। મસાલો મિક્સ થઈ જાય એટલે એ મસાલાને આપણે કેળામાં ભરી લઈશું। કેળાને મેં વચ્ચેથી કટ કર્યા છે, એમાં આપણે જે આ મસાલો બનાવ્યો છે એને વ્યવસ્થિત રીતે ભરી લેવાનો છે। મસાલો ભરતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કેળા વચ્ચેથી તૂટી નહીં જાય। એવી જ રીતે આપણે બધા કેળામાં મસાલો ભરી દઈશું। તમે જોઈ શકો છો મેં બધા કેળામાં વચ્ચે મસાલો ભરી દીધો છે। પછી બાકીનો જે મસાલો બચ્યો હોય તેને બધા કેળાની ઉપર આપણે નાખી દઈશું। પછી મેં એમાં 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે, પછી જરૂર લાગશે તો પાછળથી ઉમેરીશું। અને હા, ભરેલા પાકા કેળાનું શાક બનાવવા માટે આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી। પછી એના ઉપર થોડી ધાણા ભાજી સ્પ્રિંકલ કરી દઈશું, અને ગેસની ફ્લેમ ચાલુ કરી શાકને બનવા માટે ગેસ ઉપર મૂકી દઈશું। અને હા, ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું। હવે એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને 1 મિનિટ માટે થવા દઈશું। હવે 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા ભરેલા કેળા એક બાજુથી વ્યવસ્થિત રીતે કૂક થઈ ગયા છે। પછી એને 2 ચમચીની મદદથી બીજી બાજુ પલટાવી દઈશું। પછી એને પાછા ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી થવા દઈશું। 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા ભરેલા કેળાનું શાક એકદમ પરફેક્ટ રીતે બનીને રેડી થઈ ગયું છે। કેળા અંદરથી પણ વ્યવસ્થિત રીતે કૂક થઈ ગયા છે, અને એનો મસાલો બધા કેળામાં લાગી ગયો છે। આ ભરેલા કેળાનું શાક ફક્ત 5 મિનિટમાં બનીને રેડી થઈ જશે। તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ। તમે આ શાકને જુવાર અથવા બાજરીનો રોટલો, પરોઠા, રોટલી, ભાખરી બધા જોડે ખાઈ શકો છો। તમે પણ આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો, અને મને કમેન્ટમાં જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।